નમસ્તે બાળકો. બાળકો, આગળના ક્લાસમાં આપણે અલગ અલગ નંબર્સ લખતા શીખી ગયા ને? હા, તો આજના ક્લાસમાં આપણે આ 43 નંબરને લખતા શીખવાનું છે. લખતા પહેલાં કાર્ડમાં ટચ કરી બતાવું છું. હા, પહેલાં આમ ઊભી લીટી કરવાની, પછી નીચેથી આડી લીટી કરવાની છે, ને વચ્ચેથી પાછી ઊભી લીટી કરવાની છે. હા, અહીંયા આડી લીટી કરવાની છે, નીચેથી થોડી ત્રાસી લીટી કરવાની, ને નીચે નાનું અડધું ગોળ કરવાનું છે. હા બાળકો, 4 ને 3 સાથે લખેલા હોય ને તો એને 43 નંબર વંચાય. હવે આ 43 નંબરને હું કલરમાં લખી બતાવું છું. બાળકો, પહેલાં આ 4 નંબર લખી બતાવું છું. હા, આમ ઊભી લીટી કરવાની, નીચેથી આડી લીટી કરવાની, ને વચ્ચેથી પાછી આમ ઊભી લીટી કરવાની છે. 4 નંબર લખાઈ ગયો ને? હા, હવે આ 3 નંબરને લખી બતાવું છું. પહેલાં આમ આડી લીટી કરવાની, પછી નીચેથી થોડી ત્રાસી લીટી કરવાની, ને નીચેથી નાનું અડધું ગોળ કરવાનું છે. હા, 3 નંબર પણ લખાઈ ગયો ને? હા, ફરીથી બતાવું છું. પહેલાં આમ ઊભી લીટી કરવાની, પછી નીચેથી આડી લીટી કરવાની છે, ને વચ્ચેથી પાછી ઊભી લીટી કરવાની છે. હા, અહીંયા પણ પહેલાં આમ આડી લીટી કરવાની, પછી નીચેથી થોડી ત્રાસી લીટી કરવાની, ને નીચે નાનું અડધું ગોળ કરવાનું છે. હા, 43 નંબર કલરમાં લખાઈ ગયો ને? હા, હવે સ્લેટમાં લખી બતાવું છું. આમ ઊભી લીટી કરવાની, નીચેથી આડી લીટી કરવાની છે, ને વચ્ચેથી પાછી ઊભી લીટી કરવાની છે. હા, અહીંયા આમ આડી લીટી કરવાની, પછી નીચેથી થોડી ત્રાસી લીટી કરવાની, ને નીચે નાનું અડધું ગોળ કરવાનું છે. હા, ફરીથી બતાવું છું. આમ ઊભી લીટી કરવાની, પછી નીચેથી આડી લીટી કરવાની, ને વચ્ચે પાછી ઊભી લીટી કરવાની છે. હા, ને અહીંયા આમ પહેલાં આડી લીટી કરવાની, નીચેથી થોડી ત્રાસી લીટી કરવાની, ને નીચે નાનું અડધું ગોળ કરવાનું છે. હા, ફરીથી બતાવું છું. પહેલાં આમ ઊભી લીટી કરવાની, પછી નીચેથી આડી લીટી કરવાની છે, ને અહીંયા ઊભી લીટી કરવાની છે. આમ હા, અહીંયા પણ પહેલાં આમ આડી લીટી કરવાની, પછી નીચેથી થોડી ત્રાસી લીટી કરવાની, ને નીચે નાનું અડધું ગોળ કરવાનું છે. બાળકો, 43 નંબર સ્લેટમાં પણ લખાઈ ગયો ને? હા, તો તમારે પણ ઘરે તમારી સ્લેટ હશે ને, તેમાં નંબર્સ લખી જોવાના, ને નોટ હોય તો નોટમાં પણ નંબર્સ લખતા રહેવાનું છે. હા,